ओके मित्रों, ओम सम शनिश्चराय नमो नमः। तो सात आलेख आपणे कम्प्लीट करेला दोस्तों। हवे आगळना आलेख ऊपर आपणे चर्चा करीशुं। 8, 9, 10 और 11 आपणे जोईए छीए वेग विरुद्ध समयना आलेख, अने ई पॉइंट हुं अहींया फरीथी याद अपावुं। वेलोसिटी विरुद्ध टाइम ग्राफ, અને ઈ આલેખનો ઢાળ m is equal to 10 થીટા કેની માહિતી આપે? પ્રવેગ। આ મેન આપણા હાર્ટમાં હોવું જોઈએ, આપણા દિલમાં હોવું જોઈએ, તો તમે કામ કરી શકો। હા, v વિરુટીનો આલેખ બીજી પણ માહિતી આપે જ છે, સ્થાનાંતર અને કાપેલું અંતર, પણ એ પછીની સ્ટોરી છે। તો ઝડપથી આલેખ હું તમને રીડ કરતા શીખવાડું। 8 નંબરનો આલેખ આ જોઈશું। तो थीटा, मने कहो थीटा इज ग्रेटर देन 90 डिग्री। एक वक्त समझाई दो, स्ट्रेट लाइन छे એટલે थीटा अचल रहेशे। कोई पण बिंदु चोइस करू छु, सुरेखा छे એટલે स्पर्शक तेना ऊपर ज आवे, अने आ होरिजोंटल लाइन। दिल खोलीने समझी लो, थीटा ग्रेटर देन 90 डिग्री। ओके, तो हवे हुं आया ज पॉइंट लखीश, थीटा ग्रेटर देन 90 डिग्री। स्लोप इज नेगेटिव, यानी कि आनो एक्सेलरेशन प्रवेग पॉजिटिव अने साथे अचल रहेशे, कारण के तमारो थीटा अचल छे। आ माहिती पूरी थई। हवे हुं बोलू ते सांभळो। t इक्वल टू 0 समये पदार्थनो प्रारंभिक वेग 0 छे, ए हुं अहींया लखीश। 8 નંબરના આલેખની સ્ટોરી, t इक्वल टू 0 समये पदार्थनो प्रारंभिक वेग v0 इक्वल टू 0। ત્યારબાદ મને એ જોવા મળે કે જેમ સમય પસાર થાય, જેમ સમય વધે છે તેમ પદાર્થનો વેગ ઘટે છે। ના ભાઈ, વેગ વધે છે। હા, વેગ વધી રહ્યો, પણ ઋણ ડાયરેક્શનમાં। અહીંયા તો ઋણ આવે ને દોસ્તો, ઉપર ધન, સમજાવી દઉં એકવાર, ઉપર ધન નીચે ઋણ। ઓકે, તો વેગ તો વધે છે, કારણ કે વેગ સદિશ રાશિ છે, એને માને હોય અને ડાયરેક્શને હોય વેગ વધે તો છે, પણ વેગ ઇઝ ઋણ, વેગ ઋણ રહેશે ભાઈ। અહીંયા -3, -4, -5। ઓકે, તો વેગ વધે છે, પણ વેગ ઋણ ડાયરેક્શનમાં વધે છે, એટલે આનો મતલબ એ થયો કે આપેલ પદાર્થની વેલોસિટી નેગેટિવ પણ ઇન્ક્રીઝ કરે છે। એટલે કે ઈ વેગ ઋણ એ બતાવે કે ઋણ દિશામાં ચાલશે, ઋણ એક્સ દિશામાં ચાલશે, પણ એની વેગમાં વધારો થશે। ઓકે, પ્રવેગ પણ નેગેટિવ છે। ઓકે, પ્રવેગ પણ નેગેટિવ, વેગ પણ નેગેટિવ, તો આ એનું તારણ નીકળું, આપ એને સમજી શકો। ત્યારબાદ નેક્સ્ટ આલેખ તરફ, 9મો આલેખ તમારી સામે, જો કે આપ રીડ કરી શકો છો। થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી, હવે તો બધા બચ્ચાને ખબર પડી ગઈ, સ્ટ્રેટ લાઇન છે એટલે થીટા અચળ છે, ઢાળ m is નેગેટિવ, એક્સેલરેશન ઇઝ નેગેટિવ, અને એક્સેલરેશન નેગેટિવ સાથે સાથે અચળ પણ છે, નેગેટિવ અને અચળ, હે, ઋણ પ્રવેગ શું બતાવે? પ્રતિપ્રવેગી, અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે। t equal to 0 સમયે પદાર્થનો પ્રારંભિક વેગ છે -v0, જોઈ શકો છો। ત્યારબાદ વેગ વધી રહ્યો છે, વેગ વધી રહ્યો છે। ઓકે, જેમ સમય વધે છે ટી વધશે, એમ પદાર્થનો વેગ પણ ઋણ, કારણ કે આ ઋણ છે, ઋણમાં વધારો થાય છે। ઓકે, તો આ એનું તારણ નીકળ્યું, પ્રવેગ તમને સમજાઈ જવો જોઈએ ભાઈ। તો આને ડિલીટ કરી નાખું। ત્યારબાદ 10 નંબરનો આલેખ જોઈ શકો છો। t equal to 0 સમયે પદાર્થનો પ્રારંભિક વેગ v0, t equal to 0 સમયે પદાર્થનો પ્રારંભિક વેગ v0, પેલા e point, થીટા સ્ટ્રેટ લાઇન છે, થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી, સમજાવું કે આવડી જશે? કોઈ પણ એક પોઈન્ટ પસંદ કરી લો, આ પોઈન્ટ મેં પસંદ કર્યું સ્ટુડન્ટ, ત્યાં મેં માર્કર પેન રાખી દીધી સ્પર્શક, આ હોરિઝોન્ટલ, જોઈ શકો થીટા ઇઝ ગ્રેટર ધેન 90 ડિગ્રી। તો હવે તમે રીડ કરી શકો, પણ આમાં હું થોડુંક શીખવાડી, થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી, સ્ટ્રેટ લાઇન છે એટલે થીટા અચળ, સ્લોપ
इज नेगेटिव सॉरी नेगेटिव यानी कि एक्सेलरेशन ढाड़ के नी वैल्यू आपे प्रवेग नी स्लोप यानी कि एक्सेलरेशन नेगेटिव अने थीटा अचल छे એટલે તમારો પ્રવેગ પણ નેગેટિવ માં અચળ છે આ પોઈન્ટ પણ તમે સમજી ગયા પણ t equal to 0 સમયે પદાર્થનો પ્રારંભિક વેગ v0 જોઈ શકાય ત્યારબાદ જેમ સમય વધે છે ત્યારબાદ જેમ સમય વધે છે તેમ પદાર્થનો વેગ બોલો જોઈને પદાર્થનો વેગ ઘટે છે પણ કેમાં ઘટે છે અહીં સુધી જોજો v0 માંથી હવે 10 માંથી 8 8 માંથી 7 7 માંથી 6 આ ભાગ તો ધન છે વેગ ઘટે છે પણ ધન એટલે ધન x દિશામાં પદાર્થ ગતિ કરશે વેગ ધન નો અર્થ ધન x દિશામાં ગતિ કરશે પણ વેગ ઘટતો જશે બરોબર t1 ટાઈમે t equal to t1 સમયે તમે જોઈ શકો પદાર્થનો વેગ શું બની ગયો મને કહો શૂન્ય સાચી વાત t1 સમયે વેગ શૂન્ય થઈ ગયો રેડી એટલે ત્યાંથી વેગ શૂન્ય થાય તો મે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખમાં જોયું એ પલટી મારે u ટર્ન લે અને ત્યારબાદ આગળના સમયમાં જેમ સમય પસાર થતો જશે જેમ સમય વધે છે t1 પછી તો 0 માંથી ફરીથી વેગ વધે છે આ વેગ વધે છે પણ ઋણમાં ऋण में એટલે વેગ ઋણ શું બતાવે એ ઋણ x ડાયરેક્શન માં ચાલશે ઋણ x માં ચાલશે પણ એનો વેગ વધતો જશે જોઈ શકાય છે આ લેખ ઇઝ યુઝફુલ મે પોઈન્ટ આપ્યા એક વખત તમે ભી સોલ્વ કરી લેજો તમારા મેન્ટલી પાવર થી અચૂક આવશે ત્યારબાદ નેક્સ્ટ પ્રોસેસ 11 નંબર નો આલેખ હોમવર્ક માં છોડી શકાય ઘણા બચ્ચાઓને હવે આલેખમાં ઘણી બધી ફાવટ આવી ગઈ ઘણી બહેનોને ઘણા ભાઈઓને તો શું આમાં કહીશું કહી તો શકાય કે આલેખ નંબર 11 માં આવે તો થીટા લેસ ધેન 90 ડિગ્રી સમજાવવાની આવશ્યકતા છે જોઈ લો જોઈએ થીટા લેસ ધેન 90 ડિગ્રી દેખાય જ જાય ભાઈ હવે તો થીટા અચળ કારણ કે સ્ટ્રેટ લાઈન છે સ્લોપ થીટા લેસ ધેન 90 ડિગ્રી તો સ્લોપ ઇઝ પોઝિટિવ એટલે પ્રવેગ પોઝિટિવ અને અચળ રહેશે વાલા દોસ્તો હા સાહેબ અચળ રહેશે કારણ કે સ્ટ્રેટ લાઈન છે પ્રવેગ પોઝિટિવ સાથે અચળ એટલે આ થયું અચળ પ્રવેગી ગતિ કારણ કે પ્રવેગ પોઝિટિવ છે વેગમાં વધારો થતો હશે જોશું એ આપણે ખ્યાલ આવશે વેગ વધતો જશે હવે તમે જુઓ t equal to 0 સમયે જુઓ પદાર્થનો પ્રારંભિક વેગ મને લખાવો શું લખું પદાર્થનો પ્રારંભિક વેગ -v0 માઇનસ ઋણ ડાયરેક્શન બતાવે ઓકે જેમ સમય પસાર થાય એમ વેગ ઘટી રહ્યો છે વેગ ઘટે છે ભાઈ અહીંથી ચાલુ થયું તો આમ ઘટતું જશે જોઈ શકો અને બરોબર t1 સમયે વેગ કેટલો થઈ ગયો 0 ઓકે તો t1 સમયે વેગ 0 થશે વેગ ઘટે છે ત્યારબાદ શું થશે t1 પછી તમે બોલો જો વેગ વધે છે કેમાં વધે છે તો કે ધન આ ધન ભાગ થઈ ગયો વેગ વધે છે ધન x દિશામાં છે ઓકે તો સિમ્પલ સ્ટોરી છે ભાઈ તમે કરી શકો તમારો મેન્ટલી પાવર દોડાવી શકો તો કશું નથી t equal to 0 એ તમે જાણો છો t equal to 0 થી t1 સુધી આ પ્રોસેસ તમે સમજો તમારો વેગ ઘટે છે ઋણમાં વેગ ઘટે છે ઋણ છે ભાઈ ઋણ છે 0 થઈ ગયો તો ઋણ શું બતાવે હું લખી દઉં આ લખી દઉં ને સાહેબ થોડુંક નથી આવડતું સમજાવી દઉં t equal to 0 અહીંયા જો t equal to 0 થી t બરાબર t1 ઓકે ચાલો શું લખશું બોલો પદાર્થનો વેગ ઘટે વધે ઘટે છે કેમાં ઋણમાં કે ધનમાં ઋણમાં ઓકે ભાઈ ઋણ શું બતાવે તો કે ઋણ x ડાયરેક્શન અને એનો વેગ ઘટી રહ્યો છે ઓકે સાહેબ તો ત્યાર પછી એટલે 11 નંબરનો આલેખ મેં તમને સમજાવી દીધો સ્ક્રીનશોટ લે લો ભાઈ
ચાલો મિત્રો 12 નંબર નો આલેખ તમારી સામે કેના વિરુદ્ધ કેનો વેગ વિરુદ્ધ ટાઈમ t = 0 t થી t1 નો સમયગાળો પછી t1 થી t2 નો સમયગાળો આ રીતે આલેખ બિરાજમાન છે સોલ્વ કરી શકો પહેલા આપણે t બરાબર 0 થી t બરાબર t1 સમયગાળામાં સ્ટોરી લઈએ ભાઈ થીટા જોઈ લે શું તમને લાગે થીટા લેસ ધેન 90 ડિગ્રી આ પોઈન્ટ પસંદ કરું છું ત્યાં માર્કર પેન સ્પર્શક કહેવાય અને આ હોરિઝોન્ટલ હાલો થીટા લેસ ધેન 90 ડિગ્રી હવે તમે સમજી ગયા હોરિઝોન્ટલ થાય છે અહીંયા જોઈ લો બરોબર થીટા 0 થઈ જશે ઓકે સાહેબ t બરાબર 0 થી t બરાબર t1 માં થીટા લેસ ધેન 90 સાચું थीटा सतत घटे के वधे जोईने कहो थीटा सतत घटे ए बी पॉइंट क्लियर ढाळनी वात कही दे स्लोप थीटा लेस देन 90 डिग्री एम इज इक्वल टू 10 थीटा थीटा लेस देन 90 डिग्री એટલે एम पॉजिटिव ओके ढाळ धन छे अने सतत ढाळ शु थासे घटे छे कारण के थीटा घटे छे ढाळ केनी वैल्यू आपे प्रवेगनी तो आ अर्शामा प्रवेग पॉजिटिव पण घटे छे ओके प्रवेग पॉजिटिव तो छे पण ए घटी रह्यो छे बराबर t1 टाइमे हूं स्थिति चेंज करू पहली स्थिति समझी गया હવે बराबर t इक्वल टू t1 समये શું થાય છે કહો થીટા વિલ બી 0 જોઈ શકો અહીંયા થીટા સ્ટ્રેટ લાઇન થઈ જશે થીટા લેસ ધેન 0 થીટા લેસ ધેન 90 ડિગ્રી અને થીટા સતત ઘટે છે t = t1 સમયે થીટા 0 છે તો હવે એનો ઢાળ ઇક્વલ ટુ 0 યાની કે એક્સેલરેશન 0 t1 સમયે પદાર્થનો એક્સેલરેશન 0 છે હવે એ સમયગાળામાં વેગની હું ટિપ્પણી કરી લઉં t बराबर 0 થી t बराबर t1 માં વેગની ટિપ્પણી કેમ કરાય તો કે t बराबर 0 એ વેગ 0 છે વસ્તુ સમજાતી હશે પ્રારંભિક વેગ v0 0 બતાવે છે છોકરાઓ જોઈ શકો ત્યારબાદ સમયના વધવા સાથે વેગ વધી રહ્યો છે સમયના વધવા સાથે વેગ વધે છે અને બરોબર t બરાબર t1 સમયે દોસ્તો વાત સમજો પદાર્થનો વેગ મહત્તમ ઓકે સાહેબ જોઈ લો પદાર્થનો વેગ મેક્સિમમ છે અહીંયા વેગ મેક્સિમમ છે આ પોઈન્ટ આગળ વેગ મેક્સિમમ છે થીટા 0 છે એક્સેલરેશન 0 વેગ ઇઝ મેક્સિમમ એમ અર્થઘટન કરી શકાય વેગ તમારો વધે છે વેગ વધે સાથે ધન છે આ ધન છે ઓકે ચાલો આ ભાગ સમજાઈ ગયો છોકરાઓ વાહ ભાઈ વાહ હવે હું સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો પછી હું t1 થી t2 નો ટાઈમ તમને બતાવું એને આપણે અહીંયા ડ્રો કરીએ ચાલો બસ હવે t બરાબર t1 2 t બરાબર t2 ઓકે આ સમયગાળામાં શું થાય થીટાની પહેલા તો ચોખવટ હોવી જોશે દોસ્તો હે થીટાની ચોખવટ હોવી જોશે થીટા માનો કે આ પોઈન્ટ મેં પસંદ કર્યું ઓકે આ પોઈન્ટ મેં પસંદ કર્યું આ સ્પર્શક ઓકે આ તમારી હોરિઝોન્ટલ લાઈન થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી ચાલો ન સમજાણું હોય તો આ પોઈન્ટ હવે જોઈ લો થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી હવે શું જોવાનું અહીંથી અહીંયા આવી વર્ટિકલ બનશે આ સાહેબ વર્ટિકલ બનશે થીટા 90 ડિગ્રી તરફ જશે ઈ અગત્યનું છે તો પહેલો પોઈન્ટ તો થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી ઓકે સાહેબ થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી પછી આવા વિભાગ માટે વિચારવાનું છે વિચારજો મૂકી ન દેતા થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી અને થીટાની વેલ્યુ 90 તરફ કૂદી રહી છે
ભાઈ 90 તરફ આવે એટલે 10 90 ઇનફાઇનાઇટ એ બાઘડો છે ભાઈ બિલાડો છે હાલો સાહેબ સમજાઈ ગયું તમારી વાત તો T2 સુધીનો ગાળો આપણે વિચારીએ છે T2 સુધી કામ કરીએ તો ઢાળ ઉપર આવીએ ભાઈ તો ઢાળ બની ગયો નેગેટિવ હા સાહેબ કારણ કે થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી છે એટલે પ્રવેગ નેગેટિવ હાલો ભાઈ રે નેગેટિવ અને નેગેટિવ માં શું થાય છે વધારો કારણ કે થીટા 90 ડિગ્રી થાય વર્ટિકલ બને છે વર્ટિકલ બને છે ડિયર સ્ટુડન્ટ એટલે 10 90 ઇન્ફાઇનાઇટ નેગેટિવ પણ પ્રવેગમાં વધારો થયો ઓકે ચાલો વેગનું અહીંયા વાત કરી લઈએ તો વેગ T1 થી T2 માં તમે જોઈ શકો વેગ ભાઈ ઘટી રહ્યા એમ મેક્સિમમ પછી વેગ ઘટ્યો વેગ ઘટ્યો વેગ ઘટ્યો T2 સમયે વેગ 0 થઈ ગયો તો વેગ ઘટે છે પણ કેમાં ધનમાં ધન x દિશામાં ચાલશે પણ વેગ ઘટતો હશે ઓકે સાહેબ રેડી T2 એ વેગ 0 થઈ જશે અને ત્યારબાદ આ શું બતાવે સાહેબ આ એ બતાવે T2 એ 0 થઈ ગયો અને ત્યારબાદ T2 સમય પછી વેગમાં વધારો આવ્યો કારણ કે હવે આ ભાગ ચાલુ થયો અહીંયા ભાગ ચાલુ થયો વેગ વધ્યો કઈ દિશામાં ઋણમાં વેગ વધ્યો હા અહીંયા -1 આવશે -2 આવશે માઇનસ એ સાઇન બતાવે બે મેગ્નિટ્યુડ બતાવે -3 આવશે T2 સમય બાદ વેગ વધે છે ઋણમાં એટલે ઋણ x માં ચાલશે વેગ વધશે આ એનું અર્થઘટન છે દોસ્તો મજા આવી હોય તો લાઈક કરવું અવશ્ય છે 12 નંબરનો આલેખ તમારી સામે ચાલો મિત્રો 13 નંબરનો આલેખ તમારી સામે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સેલ્ફ સ્ટડી અથવા તો જેને રોવું આવે એ રોશે બાકી સ્માઈલી આપશે હોમવર્કમાં ઓકે કંઈ કહેવાની જરૂર નથી બધું તમારે ટિપ્પણી કરી T બરાબર 0 થી T બરાબર T1 ત્યારબાદ પર્ટિક્યુલર T1 સમયે ત્યારે T1 થી T2 ત્યારબાદ T2 એ શું થાય છે ઓકે તો હોમવર્કમાં ક્લિયર કટ કરવાનો છે ઓકે